જામનગરની એક ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી 17 વર્ષીય સગીરાનો નવાગામ ખેડ વિસ્તારના અમીન નામના 20 વર્ષીય યુવાન સાથે પરિચય થયો હતો. અમીન થોડા દિવસ પહેલા સગીરાને ફરવા લઈ જતા તે હોસ્ટેલ મોડી પહોંચતા સંચાલકોએ સગીરાને માતા પિતા પાસે પરત મોકલી આપી હતી. બોર્ડની પરીક્ષા આરંભ થતા 12મા ધોરણની પરીક્ષા આપવા માટે સગીરાને જામનગર મોકલવામાં આવી હતી. સગીરાના ફઈબા તેને પરીક્ષા કેન્દ્ર પર લેવા મૂકવા આવતા હતા. દરમિયાન ગઈકાલે પેપર આપ્યા વગર સગીરા પરીક્ષા કેન્દ્ર પરથી નીકળી જતા તેના પરિવારને આ અંગે જાણ થઈ હતી. પરિવારે સગીરાને શોધવા પોલીસને જાણ કરી હતી. પોલીસ નવાગામ ખેડમાં અમીનના ઘરે પહોંચતા ત્યાં સગીરા મળી આવી હતી, જે પછી અમીને સગીરાને મોહજાળમાં ફસાવી જુદા જુદા વિસ્તારમાં ફેરવી ઘરે લાવી અડપલા કર્યા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કથિત પ્રેમ પ્રકરણમાં ભોળવાઈ ગયેલી સગીરાએ બોર્ડની પરીક્ષાનું પેપર પણ આપ્યું ન હતું. આ સમગ્ર કિસ્સો યુવાવસ્થા તરફ પગ માંડતી કિશોરીઓ તથા તેમના પરિવારો માટે ચેતવણીરૂપ છે. ગુજરાતમાં આજે 77 આઈપીએસની બદલી તથા 20 આઈપીએસની બઢતી સાથે બદલીના હુકમ થયા છે. જામનગરના ઇન્ચાર્જ એસપી તરીકે કાર્યભાર સંભાળતા એએસપી નિતેશ પાંડેને દેવભૂમિ દ્વારકાના એસપી તરીકે બઢતી સાથે બદલી આપવામાં આવી છે. દેવભૂમિ દ્વારકાના એસપી સુનિલ જોશીને અમદાવાદ મૂકવામાં આવ્યા છે. જામનગરના પોલીસ વડા તરીકે પ્રેમસુખ ડેલુની નિમણૂક કરવામાં આવી છે. આજે જામનગર કાલાવડ હાઈવે પર મતવા ગામ પાસે એક ટેન્કરે બાઇકને હડફેટે લેતા બાઇક સવાર દંપતિ અને તેમના પુત્રનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. મૃતકો જામનગરના શંકરટેકરી વિસ્તારના રહેવાસી સુરેશભાઈ પઠાણ, સરોજબેન સુરેશભાઈ તથા સાવન સુરેશભાઈ પઠાણ હોવાની માહિતી છે. પઠાણ પરિવારના 3 લોકો એક સાથે અપમૃત્યુ પામતા પરિવાર તથા સંબંધીઓમાં ભારે શોકની લહેર વ્યાપી ગઈ હતી. મૃતકોની અંતિમ યાત્રામાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા. આજે જામનગરમાં ચેટીચાંદની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. શ્રી ઝૂલેલાલ મંડળ દ્વારા શ્રી ઝૂલેલાલ મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા, બાઇક રેલી, ભંડારા સહિતના કાર્યક્રમો યોજાયા હતા. ધારાસભ્યો સર્વશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા હકુભા, આરસી ફળદુ, વિક્રમભાઈ માડમ, શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિમલભાઈ કગથરા, ભાજપ અગ્રણી જીતુભાઈ લાલ વગેરે રાજકીય આગેવાનો તથા નોબતના તંત્રી પ્રદીપભાઈ માધવાણી સહિતના અગ્રણીઓ શ્રદ્ધાપૂર્વક ઝૂલેલાલ જયંતીની ઉજવણીમાં જોડાયા હતા. સમગ્ર દેશમાં 2 એપ્રિલે ઈએમટી દિવસ ઉજવવામાં આવે છે, જેના ઉપક્રમે 108ના ઈએમટી કર્મીઓને સન્માનિત કરવામાં આવે છે. જામનગરમાં પણ જિલ્લા પંચાયત ભવનમાં આયોજિત કાર્યક્રમમાં ડીડીઓ મિહિર પટેલ સહિતના પદાધિકારીઓ દ્વારા 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓને પ્રશસ્તિપત્ર તથા ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.